મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગ, બરાબર છે? તો આપણે આજ નવું ચેપ્ટર એક શરૂ કરીએ છીએ, જે ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગ. મિત્રો, એના ગુણ છે 4. તો SSC બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક દાખલો પૂછાય છે. હવે જે મિત્રો આપણો પ્રમેયવાળો વિભાગ હતો, એક 4 માર્કનો જે પ્રમેય પૂછાય છે, એની અંદર તમને ગણતરીના દાખલાની અંદર 4 માર્કનો એક દાખલો છે. હવે આની અંદર આ ચેપ્ટરના ગુણ છે 4, બોર્ડમાં એક જ દાખલો 4 માર્કમાં પૂછાય, એટલે આપણા માટે આ ચેપ્ટરના જેટલા દાખલા છે એ બધા આપણા માટે અગત્યના છે, કારણ કે એ આપણને બોર્ડની પરીક્ષામાં 4 ગુણો અપાવશે. બીજું, મેં તમને આગળ વાત કરી હતી, આપણા જે પ્રમેય છે એ પણ તમને બોર્ડની પરીક્ષામાં 4 ગુણ અપાવ્યો છે. ત્રીજું, આપણે રચનાઓના વિડીયો બનાવ્યા, એ પણ તમને બોર્ડની પરીક્ષામાં 4 ગુણ અપાવ્યો છે. તો આપણો જે 4 ગુણવાળો વિભાગ છે, બરાબર છે, જે બોર્ડની પરીક્ષામાં આપણે 4 માર્કની અંદર જે દાખલા પૂછાય છે એ વિભાગ છે D. તો એની અંદર એક પ્રમેય, એક રચના અને એક આ જે ત્રિકોણમિતિના ઉપયોગો છે એ ચેપ્ટરનો દાખલો. તો મિત્રો, તમે પ્રમેય તૈયાર કરી લેજો, રચનાઓ તૈયાર કરી લેજો અને આ ચેપ્ટરના દરેક દાખલા છે ઉદાહરણ સહિત બધા ગણી જાજો, જેથી તમને 4 માર્ક મળી શકે. હવે દાખલા બીજાની રકમ પહેલાં વાંચીએ. વાવાઝોડાને કારણે, દાખલા બીજાની રકમ એવું કહે છે, વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગી અને વળી જાય છે. એક ઝાડ હતું એ ભાંગીને વળી ગયું, જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે. એની ટોચ છે એ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે, તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. હવે મિત્રો, ઝાડ છે ને એ સંપૂર્ણ ભાંગીને નીચે પડી જતું, પણ આ રીતનું એક ઝાડ છે, આ ઝાડ છે. હવે જ્યારે વાવાઝોડાને કારણે ઝાડ છે ને આ રીતનું ભાંગે છે, આ રીતનું, આ નીચે પડી નથી જતું, બરાબર છે? તો આ રીતનું ઝાડ છે એ, આ જે ઝાડ હતું આ, હવે વાવાઝોડાને કારણે આ ઝાડ છે એ પડીને આ રીતનું થઈ જાય છે, આ રીતનું, અને અહીંયા જમીન સાથે ખૂણો બનાવે છે, બરાબર છે? તો આ રીતનું ખૂણો ફરીથી પાછી તને આમ ઊંચું કરી નાખ્યું, એટલે સંપૂર્ણ ઊંચાઈ થઈ જાય. એટલે આપણે આ બે વસ્તુ છે એ જાડાઈથી ભાંગ્યું છે, એટલે આ બેને ફરી આમ જોડી દઈએ તો આખી આખું બની જાય છે ઝાડ. તો ઝાડની ઊંચાઈ એટલે આ બે, એટલું આ ઝાડની ઊંચાઈ, એ ભાંગી નીચે આવે છે, એટલે તમારે આ ભાગ અને આ ભાગ એની લંબાઈ મેળવવી પડે. તો આપણે અહીંયા આકૃતિની સમજ મેળવીએ. તો સૌ પ્રથમ આપણે આખે આખું ઝાડ દોરીએ. આ ઝાડ દોર્યું. હવે ઝાડ છે ને એ આ બિંદુએથી ભાંગે છે, અહીંથી ભાંગે છે, એટલે આ ભાગ છે એ ક્યાં આવશે? નીચે આવશે. આ ઝાડનો ભાગ આ રીતનો નીચે આવશે. આ રીતનો આ ઝાડ હતું અહીંથી નીચે આવ્યું, બરાબર છે? નીચે આવ્યું એટલે આપણે અહીંયા જમીનને અડે છે, એટલે આ જમીન દોરી નાખીએ. આ જમીન દોરી નાખી. હવે આ જે આપણો છેડો છે આ A અને આ B, બરાબર, ઝાડની ટોચ હતી એ ભાંગીને નીચે આવી, એટલે અહીંયા આપણે આ B લખી શકીએ, તો ટોટલ હતું, અને અહીંયા આપણે નામ આપી દઈએ આ C, બરાબર છે? તો આ AC, આ AB આખે આખું ઝાડ હતું, ઝાડ ભાંગીને નીચે આવ્યું, એટલે એ B બિંદુ છે અહીંયા નીચે વહી આવ્યું. અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ મળી જાય. હવે મિત્રો, આપણે અહીંયા જોઈએ તો કે એની ટોચ છે જમીન સાથે 30 માપનો ખૂણો બને, આ ટોચ હતી એ જમીન સાથે 30 માપનો, એટલે અહીંયા
અહીંયા 30 માપનો ખૂણો બને. બીજું કે ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, આ ઝાડની ટોચ છે અને આ થડ છે એની વચ્ચેનું અંતર અહીંથી આ જગ્યા છે એ 8 મીટર છે. તો તમારે ઝાડની ઊંચાઈ, ઝાડની ઊંચાઈ એટલે આટલો ભાગ અને આ ભાગ નીચે પડ્યો એ બે ભાગ મેળવવાના થશે. તો અહીં આપણે લખીએ, અહીં એ બી ઝાડની ઊંચાઈ છે, એ બી છે ઝાડની ઊંચાઈ છે. ઝાડ સી બિંદુએથી, સી બિંદુએથી ભાંગીને ટોચનો ભાગ બિંદુ બી જમીનને અડકે છે, બરાબર છે. અને એ બી બરાબર ઝાડ અને ઝાડનું થડ, થડ અને ટોચ વચ્ચેનું અંતર બરાબર 8 મીટર, આવું આપણે રકમમાં કીધું છે. હવે અહીંયા આપણી પાસે જે બન્યો છે એ ત્રિકોણ એ બી સી કાટકોણ, ત્રિકોણ થાય અને ખૂણો એ 90°. હવે મિત્રો આપણે અહીંયા આ ભાગ અને આ ભાગ મેળવવાનો છે. તો ખૂણાની સામેની બાજુ છે આ થાય, આ પાસેની બાજુ થાય અને આ છે કર્ણ થાય. તો આપણે પહેલાં સૂત્ર લખીએ, ટેન થીટા બરાબર સાપા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે ટેનના ટેન, થીટાની જગ્યા આવશે 30, ખૂણાની સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ એટલે આ 80 અને પાસેની બાજુ એટલે એ બી. હવે મિત્રો અહીંયા 10 30, તો 10 30ની કિંમત 1/3 √3, 80 ના 80, એ બીની જગ્યાએ 8, માટે આ 8 છેદમાં છે અહીંયા ગુણાકારમાં આવશે એટલે આની સાથે ગુણાકાર થાય 1 × 8, એટલે ડાયરેક્ટ આપણે લખીએ એસી બરાબર 8 નો આની સાથે ગુણાકાર એટલે 8 ના છેદમાં √3, આ મળ્યા આપણને 80, બરાબર છે. 10 નો ઉપયોગ કર્યો. હવે આપણને આ બે બાજુ છે 80 મળી ગયા, જે આપણે કર્ણ એટલે કે બીસીની જરૂરિયાત છે, કારણ કે આ રીતનું ઝાડ હતું અને ઊભું કરીએ તો જ ઊંચાઈ ટોટલ થાય, એટલે આપણે આ ભાગ જ જોઈએ છે. તો એના માટે આપણે કોસનું સૂત્ર લખશું, કોસ બરાબર પાક. મિત્રો તમને એમ થાય સાઇનનું કેમ ન લખ્યું, તો કે સાઇનનું સામેની બાજુનું કર્ણ, સામેની બાજુ તો આપણને મળી ગઈ છે. તમે ટેનની જગ્યાએ એ પણ સૂત્ર વાપર્યું તો પણ હાલે, પણ ટેનની અંદર આ એટલા માટે વાપર્યું છે સાપાવાળું કે અહીં આપણને પાસેની બાજુનું માપ આપ્યું છે. હવે કોસ, ખૂણો આપણને આપ્યો છે થીટા, એટલે કોસના કોસ, થીટાની જગ્યા આપણે લખશું 30, પાસેની બાજુ, તો આ ખૂણાની પાસેની બાજુ છે, ખૂણાની પાસેની બાજુ આપણને આપી છે 8 મીટર, બરાબર છે, ખૂણાની પાસેની બાજુ. અને કર્ણ, તો ખૂણાનો કર્ણ છે આ બીસી, માટે cos 30, તો cos 30ની કિંમત છે √3/2, એટલે કે √3/2 √3/2 8 BC. આપણે ચોકડી ગુણાકાર કરી નાખીએ, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર,
એટલે ગુણાકાર કરો એટલે રૂટ થ્રી ગુણ્યા બી સી બરાબર આઠ ગુણ્યા બે ચોકડી ગુણાકાર આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર. હવે બી સીને સૂત્રનો કર્તા બનાવીએ માટે બી સી બરાબર આઠ દુ સોલ અને નીચે રૂટ થ્રી આવું મળ્યું. હવે મિત્રો આપણે બી સી અને એસી મળ્યા તો આ આ એસી છે ને આ બી સી આ બેને ભેગા કરી આખે આખું ઝાડ એ બી થાય. તો આપણે અહીંયા લખીએ ઝાડની ઊંચાઈ બરાબર એ બી બરાબર છે. હવે એ બી ક્યારે બને તો કે આટલું એસી અને આટલું બીસી એનું ભેગ ટોટલ કરીએ એટલે આપણને ટોટલ ઊંચાઈ મળે. તો કે એસી વત્તા બીસી એસીની કિંમત આપણી પાસે અગાઉ મેળવેલી છે આઠના છેદમાં રૂટ થ્રી, બીસીની કિંમત સોળના છેદમાં રૂટ થ્રી, બેના છેદમાં રૂટ થ્રી છે એટલે લસાવ લેવું રૂટ થ્રી. આઠ વત્તા સોળ કોઈને કંઈ ગણવું નહીં પડે, આઠમાં સોળ નાખીએ એટલે ચોવીસના છેદમાં રૂટ થ્રી. આ આપણો જવાબ આવ્યો ચોવીસના છેદમાં રૂટ થ્રી. પરંતુ મિત્રો જે આપણે આનું થોડુંક સાદરૂપ દેવાનું છે એટલે કે જ્યારે પણ છેદમાં આવું વર્ગમૂળ આવે ત્યારે તમારે એની કરણી લેવાની છે. આ થોડુંક મગજમાં રાખજો. તો આપણે અહીંયા ગણતરી કરીએ ચોવીસના છેદમાં રૂટ થ્રી. તો અહીંયા આપણે કરણી કરવાની છે. કરણી એટલે છેદમાં જે પદ છે એના જેવા પદ વડે ગુણીને ભાંગવાનું છે રૂટ થ્રી ગુણ્યા ભાંગ્યા રૂટ થ્રી આ રીતનું. હવે તમને બધાને ખ્યાલ છે કે અંશમાં ગુણાકાર કરો એટલે ચોવીસ ગુણ્યા રૂટ થ્રી, નીચે રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી. અગાઉ પણ મેં તમને ઘણી વખત શીખવાડ્યું છે કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે કેટલા થાય તો કે ત્રણ. શું કામે તો કે વર્ગમૂળની અંદર ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ, નવનું વર્ગમૂળ ત્રણ. હવે અહીં છેદ ઉડાડો તો આઠ તેરી ચોવીસ ત્રણ ત્રણ કેન્સલ થાય માટે આઠ અને અહીંયા આઠ વધશે ને બીજું પણ વધશે રૂટ થ્રી. તો આપણને અંતર આપ્યું છે મીટરમાં તો અહીંયા આ થાય મીટર. આ આપણને મળ્યું ઝાડની ઊંચાઈ એ બી કેટલી મળી આઠ ગુણ્યા વર્ગમૂળ ત્રણ બરાબર છે. અને ભેગું લખું તો આઠ વર્ગમૂળ ત્રણ મીટર ઝાડની ઊંચાઈ. તો મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું હતું કે અહીંથી આ ઝાડ છે એ નીચે નથી અડકતું, આની ટોચ અડે છે. એ ત્રીસનો ખૂણો અને આ બે વચ્ચેનું અંતર છે ટોચ અને થડ વચ્ચેનું આઠ મીટર. પછી એનું થોડુંક વર્ણન કરી નાખવાનું આકૃતિનું. ત્રિકોણ ત્રિકોણની અંદર ખૂણો છે એનું એક આમાપ આપ્યું એટલે આ સામેનું અને પાસેનું એટલે ટેનનું સૂત્ર લખ્યું છે. એના પર તમને એસી મળ્યા. ત્યાર પછી મારે આ માપ જોઈએ છે અને પાસેનું માપ આપ્યું છે. તો એ પાસેનું માપ આપ્યું એટલા માટે મેં પાસે જેમાં આવે છે એ સૂત્ર લીધું છે. આ સૂત્રમાં પાસેની બાજુ આવે છે, આ સૂત્રમાં પાસેની બાજુ આવે છે. જેમાં પાસેનું માપ આપ્યું છે એટલા માટે આપણે આ સૂત્ર લીધું. એમાં પણ કિંમત મૂકી એટલે બીસી મળ્યા. એ બેનું ટોટલ કરો આ ભાગ છે એમ એને ઊભો કરીએ એટલે આ ટોટલ ભાગ છે. એ બેનું ટોટલ કરવું પડે એ આપણે ટોટલ કર્યું તો જવાબ મળ્યો આઠ વર્ગમૂળ ત્રણ.